નમસ્તે મિત્રો જય હિન્દ જય જવાન જય કિસાન હું તમારો દોસ્ત ગુરુ માસ્ટરજી રાજ્ય સરકારે ઘણા બધા જમીન મહેસૂલની અંદર સુધારા કર્યા છે જે આપણી જાણની અંદર હોવા જોઈએ તો ચાલો જોઈએ કે કયા કયા સુધારા કરવામાં આવ્યા છે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને તમારા દરેક મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં સરકારે ઘણા બધા મહેસૂલી જે સરળીકરણ કર્યું છે તો તેની અંદર મિત્રો આપણે જોઈએ તો પ્રથમ જે સખાવતી હેતુસર જમીન તબદીલી અને ફાળવેલ સરકારી જમીનના કિસ્સામાં સ્પષ્ટતા રિવાઇઝડ એને સમય પુનઃ અભિપ્રાયમાંથી મુક્તિ વારસાઈમાં પડતી તકલીફમાં નિવારણ પછી લીઝ પેન્ડેસીના રજીસ્ટ્રેશન જેવી મહત્વની બાબતોમાં સરકારે સુધારા કર્યા છે ત્યારબાદ જોઈએ મિત્રો આ સુધારાને પરિણામ હવે ખેતીની જમીન જ્યારે શેખાવતી હેતુસર કોઈપણ સરકારી અર્ધ સરકારી સ્થાનિક સ્વરાજની સંસ્થાને બિન અવેજમાં ભેટ કરવામાં આવે ત્યારે વર્તમાન સ્ટેમ્પ ડ્યુટીના બદલે ફક્ત રૂપિયા એક હજારની રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી જ ભરવાની રહેશે એટલે કે સ્ટેમ્પ ડ્યુટીનું અગાઉ પડતું ભારણ હવે રહેશે નહીં ત્યારબાદ બીજો સુધારો છે ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ વારસાઇ વખતે દીકરીના સંતાનોને પણ જંત્રીના ચાર પોઈન્ટ નેવું ટકાની સ્ટેમ્પ ડ્યુટીના બદલે ફક્ત ત્રણસો રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે કારણ કે પહેલાં એવું હતું કે દીકરીના સંતાનો ભાણે જ હોય એમના નામે જમીન કરવી હોય તો સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી હતી હવે ફક્ત ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર એ થઈ જશે ત્યારબાદ જોઈએ રાજ્ય સરકારે ટ્રસ્ટને ફાળવેલ સરકારી જમીનના કિસ્સામાં ટ્રસ્ટ એક્ટની કલમ છત્રીસ તથા મહેસૂલ વિભાગ સરકારની મંજૂરી જરૂરી છે તથા પ્રીમિયમ ભરવા પાત્ર છે તે મુજબની સ્પષ્ટતા સરકારનું હિત જળવાય તે હેતુસર ગામ નમૂના નંબર સાતમો તેની જે તે નોંધ કરવાનો સરકારનો નિર્ણય પણ મિત્રો ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યો છે ત્યારબાદ જોઈએ બિનખેતીની અરજી રહેણાંકમાંથી વાણિજ્ય વગેરે સમય પ્રીમિયમ જોનિંગ જીડીસીઆર એને શરત ભંગ સિવાય અન્ય કોઈ પણ અભિપ્રાયો જરૂરી રહેશે નહીં ફક્ત જે તે રિવાઇઝડ એના હેતુ માટેનો અભિપ્રાય જરૂરી રહેશે મુખ્યમંત્રી શ્રીએ તલાટી દ્વારા ગ્રામ્ય શહેરી વિસ્તારના મકાન ફ્લેટ દુકાનો ઓફિસોના પેઢીનામા કરવા બાબતે લોકોને સરળતા કરી આપી છે વ્યક્તિનું અવસાન રહેણાંક વતનના સ્થળ સિવાય અન્ય સ્થળે થાય ત્યારે મૃતકના સ્થાયી રહેઠાણ અથવા તો વતનના સ્થળના તલાટી દ્વારા વેઢીનામું બનાવવાનો સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે આ ઉપરાંત ખેતીની જમીન બિનખેતી થયા બાદ પ્રોપર્ટી કાર્ડ ન બનેલ હોય તેવા કિસ્સામાં બિનખેતીના હુકમ રજૂ કરીને પ્રોપર્ટી કાર્ડ બનાવવાનો અને તેમાં ઉત્તરોત્તર ફેરફાર નોંધ કરી શકાશે તેવો જનહિતલક્ષી નિર્ણય કર્યો છે ત્યારબાદ જોઈએ તો મુખ્યમંત્રીશ્રીએ ખેતીની જમીનના દાવા સંદર્ભે બિનજરૂરી ટાઇટલ વિવાદ ટાળવા આવા દાવા સંદર્ભે કોઈ સ્ટે ઓર્ડર ન હોય ત્યારે પડતર દાવાની નોંધ ગામ નમૂના નંબર સાતમો નોંધ ના નોંધ ન કરવા અને સબ રજિસ્ટ્રાર દ્વારા લીઝ પેન્ડિશનનું રજીસ્ટ્રેશન ન કરવાનો નિર્ણય પણ સરકારે કર્યો છે આ ઉપરાંત સિટી સર્વે રેકોર્ડ હક ચોકસી પ્રમોડગેશન ક્ષતિ સુધારવાની મુદત એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે નવી શરતની સોંથણની ગણોત દ્વારા હેઠળ પિતા માતાને મળેલી અથવા તો વારસાઈ શક્તિ ધારણ કરેલી જમીન કે જેમાં માત્ર મોટા ભાઈનું નામ ચાલતું હોય તેમનું અવસાન થવાના સંજોગોમાં મહેસૂલી રેકોર્ડમાં કાયદેસરની કાર્યવાહી કરી ને બાકી રહેતા ભાઈ બહેનોના નામ પણ મહેસૂલી રેકોર્ડમાં દાખલ કરવાનો ખેડૂતલક્ષી નિર્ણય આ સરકારે કર્યો છે ત્યારબાદ જોઈએ તો મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ ઈશા માપણીના વેચીદા પ્રશ્નોનું નિરાકરણ લાવવા જમીનના પેટા વિભાગ અર્થાત હિસામા આપણીના કિસામો સહકબજેદારો વચ્ચે જ્યારે સહમતિ સધારતી ન હોય તેવા કિસામો હિત ધરાવતા પક્ષકારોને બે વખત દસ દિવસ દિવસની નોટિસ આપ્યા બાદ પણ જો કોઈ પક્ષકાર સહમત ન થાય તો સર્વે નંબરની હિસામાં આપણે કરી આપવાનો નિર્ણય પણ સરકારે કર્યો છે મુખ્યમંત્રીશ્રીએ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના સીમતણના વાળા નિયત કિંમત વસૂલને નિયમિત કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે ત્યારબાદ મિત્રો ગણોતદારાની કલમ તેતાલીસ અને તેસઠની મંજૂરી બાદ એને પરવાનગી બિનખેતી પરવાનગીની સમયમર્યાદા બે વર્ષથી વધારી પાંચ વર્ષ તથા બિનખેતીનો ઉપયોગ કરવાની સમયમર્યાદા દૂર કરવાનો નિર્ણય સરકારે કર્યો છે અને છેલ્લે મિત્રો આ ઉપરાંત ગણોતધારાની કલમ બત્રીસ હેઠળ ખરીદ કિંમત ભરવાની મર્યાદા એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે તો આ પ્રકારના મિત્રો મહેસૂલી સુધારા સરકાર દ્વારા કરવામાં આવ્યા છે આપણ તમને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય જરૂરથી મને આપના નામ અને સરનામા સાથે વોટ્સઅપ મેસેજ કરી શકો છો એકાણું ચારસો તે પણ પાંચસો ચોપ્પન નંબર ઉપર થેન્ક યુ આભાર